કે ભાઈ તું નાઈ તો બહુ ઢાઈ માર હા હું જોવા આગળ કામ કરે તમારે જોવું પડે અને હજી માનવ ને તબિયત માં રાહત નથી હો પછી આજે છોલે ભટુરે બટેટાની સૂકી ભાજી સલાડ અને ઠંડી ઠંડી છાશ જલ્દી થી બધા આવી જાવ તો હાલો હવે છે ને બધા જમી લ્યો આપણે પરીક્ષામાં પાસ સ્વાગત છે તારા ફેમિલી બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાનું અને તમે મારી સ્માઈલ જોઈને ઓળખી ગયા છો કે હું મારા કામ ઉપર આવી ગઈ હું કેટલી ખુશ છું અને એનાથી વધારે ખુશ છું કે હું 36 કલાકે નાઈ દુનિયા ભરનો ભાર છે ને હળવો કરી નાખી હે આ બેન હું 36 કલાકે નાઈ જવાબ પાડોશી કહે કે ભાઈ તું નાઈ તો બહુ ઢાઈ તો હાલો નાસ્તામાં બનાવું છું ભાખરી કેમ કે એક દિવસ તો આપણાથી માન આરામ થયો મારાથી જાજો બ્રેક નો લેવાય બે દિવસ નો લેવાનો હતો પણ આપણું કામ નહીં આપણે આપણા કામે હોય ને એ જ હારા આપણે ભલા ને આપણું કામ કરવું તો ચા મૂકી છે અને મસ્ત ગરમા ગરમ ભાખરી ચા નો નાસ્તો કરવા આવી જાવ હલો અને પછી હળવે હળવે છે ને આગળ આગળ દિવસ ની શરૂઆત કરશું અને કામ ની શરૂઆત કરીએ તો તમે ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો આ વાત ઉપર તમારું શું કહેવાનું છે સાહેબ એટલે હવે બાને ધારાને દાજ કરવાનું છે અને મારે હળવે હળવે ઘરના કામ કરવાના છે આજ પાણી વારો હતો અને ટાઈમ જો આજ મોડું થઈ ગયું 9:05 થઈ ગઈ કા તો હાલો હવે ફટાફટ ચા પાણી નાસ્તો કરી લઈએ પછી મળીએ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હા હા આયા ગમે નેપકિન કોણ નાખ દે કેમ મે તો જોયું તો તાર પપ્પાએ મૂક્યું સોફા ઉપર બહુ તાર પપ્પાને દઈ આવે નહીં મેજ મૂક્યું તું વારી આને ઘડિયાળથી રમવાનું છે હા જો મારી ઘડિયાળ ધારાય હાથમાં પહેરી અને પપ્પાને ઘડિયાળથી રમે રમકડા તો જો મારી છોકરીના કેવા છે વીઆઈપી નહીં મુરત જોવાની છે મસ્ત જો ચા પાણી નાસ્તો અને ભાખરીનો નાસ્તો થઈ ગયો પછી એને આડા પડી ગયા સોફા હા જો પછી ભલે ફોન આવ્યા હતા અને આટલી હું કંઈક કીધી ને કે કંઈક લેવા જાઉં બજારમાં જાઉં હાલો માર ભેગા હાલો હાલો મારા ઘરે જાવ મારું મોડું થાય છે અત્યારે મોબાઈલ આજ મા દીકરા બે નો વારો છે એમ તમારી સમજાઈ લેવો એમ કે બા હાલો હવે તમે બે ઘડી બે કીધું હાલો બે હો મારી નહીં જો હવે આગળ હા હું બે જો મસ્ત ઇન્ડોર રહી શકે કે નહીં કામ ગયું ઘેર કાબા આગળ થઈ જાય હું મારે હા હું જોઉં આગળ કામ કરે તમારે જોવું પડે એના જેવા કચરા પોતા આપણા થી થાય નહીં હો હે હા ભાગવતજી કથા તું સાંભળ ભાગ સાંભળી બાર ને કરવાના છે કચરા પોતા કાબા હાલ બૈડા સફાઈ અભિયાન ચાલુ હે એમાં નો આલ્યો જો અહીંયા
બા કચરા કાઢે હું ઝાપટ ઝુપટ કરી દઉં. કેરી પાસે ગઈ છે માના વટુ. જો અત્યારે તો અહીં તમને કપડા જ દેખાડો એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે હમણાં તબિયત બરાબર નથી એટલે હાલે હા. માનવ ને મોકલાવી હતી, માનવ ને મસ્ત પાકી ગઈ ને એકદમ કે મમ્મી બહુ મીઠી હતી કે કેતો હતો. અને હજી માનવ ને તબિયત માં રાહત નથી, થોડીક સાફ સફાઈ કરી લઈએ કે બાહ્ય કચરા કાઢી નાખે. પછી આજ મારે બજારમાં જવું છે, ઘણા બધા બજાર ના કામ છે. અને આજ સાંજે કઈક મસ્ત કઈક બનાવવું છે ખાવાનું. રોજ દાળ ભાત શાક રોટલી ખાઈને કંટાળી ગયા એટલે આજ કઈક નવું કઈક બનાવશું વિચારી. સાંજે શેર કરી અને જો ધારા એ નવા બુટ લીધા એ તમને બતાવે. ગોંડલ થી લઈ આવ્યા તમને બતાવતા હાવ ભૂલી ગઈ, કેમ કે પછી ધારા બીમાર હતી, મને તકલીફ હતી, હાવ ભૂલાઈ ગયું. અમે બે દિવસ રોકાણા એક બસ આ વસ્તુ લઈ આવી. જો હાલો તો કામ કરી લઈએ ને પછી મળીએ. અહીંયા જો મારી મમ્મી જો મારે ઢીંગલી આટું કપડા બનાવે. હા તારા બેન ક્યારે ના ચીત કરે છે કે ઢીંગલી નો ફ્રોક બનાવી દે, ફ્રોક બનાવી દે. હા તો બનાવે, તો બનાવવું તો પડે ને, એમાં હાલે ને. તો હાલો પેલા બનાવી લઉં પછી તમને બતાવીશ. તો ફાઇનલી ઢીંગલી નું ફ્રોક સિવાય થઈ ગયું છે તૈયાર. ચારે ચાર ઢીંગલી તૈયાર જ છે, જો સેમ ટુ સેમ. તારાએ મને પેલા જ કીધું હતું કે મારે જેવું ફ્રોક છે ને એવું જ ફ્રોક બનાવીને તૈયાર કરજે. તો એક મોટી ઢીંગલી, એક મારી ઢીંગલી, બે નાની ઢીંગલી કહે ધારા. તો કમેન્ટમાં કહેજો કે ધારાનો ફ્રોક કેવું લાગ્યું. હવે બનાવી છે ચણિયા ચોરી. હે કમેન્ટમાં કહેજો. હા અને હવે અને તારાબેન ની હવે ડિમાન્ડ છે કે હવે આ ત્રણેય ઢીંગલી ની છે ને ચણિયા ચોરી બનાવી. કા બેની તો આ મોટી ઢીંગલી ની કોણા છ વાગ્યા બજારમાં જવું છે ને એટલી ગરમ લૂ છે, લૂ જરે કેની વાત પૂછો માવ. અને અત્યારે થોડીક વસ્તુ લેવા જાવી છે બજારમાં જવું, તો પેલા એ કામ પતાય એવું. બા ડેલી બંધ કરી દેજો ને ધારાન બા બે ઘરે છે. હાલો હું જાઉં બજારનું જે થોડુંક કામ છે એ પતાવી લઉં અને પછી આવીને મળીએ. બા અવળી ઠેલી લીધી આમાં મારી જાય બધું નાનકડી ઠેલી લીધી. જો આમાં ઓલું નાખું વસુ. હાલો સાબુદાની લીધી,
એક નાનકડી ડોલ લીધી, કેમ કે આ ગાયું પિતરાન પાણી નાખવું જ ન હતું, પુંડીમાં ડોલ તો ઈ, અને બે મસ્ત કાચની બરણી લીધી, મુરબો ભરવા અથાણું ભરવા મસ્ત જમવા બેહીએ ને ત્યારે મને એવી ગમે ને કાચની બરણી, તો ઈ બે લીધી. અને ખાસ તો અમે ગયા હતા છે નાના કવર હાટું થઈને વ્હાઈટ કલર નું કાપડ લેવું હતું અને કવર કરાવવું હતું, પણ 100 રૂપિયા નું મીટર જુગાડ કરશું. મહિનો દિવસ થયો પડ્યા એને, હજી ભલે 15 થી પડ્યા ને, કઈ આઈડિયો મારી મૂકી આવે નહી, મસ્ત છોલે ભટુરે, છોલે બને છે અને મસ્ત સુગંધ આવે છે, એવું મોઢામાં પાણી આવે કે જલ્દી જલ્દી ભટુરા બનાવીને હું પેલા ખાઈ લઉં, એટલું મસ્ત સુગંધ આવે. તો તમે બધા આવી જાઓ જલ્દી છોલે ભટુરે ખાવા, કેમ કે ઘણા દિવસ થયા છે ને કંઈ ચટપટું કે ચટાકેદાર નહોતું ખાધું ને, એટલે આજે પ્લાન કર્યો છોલે ભટુરેનો. તો આ છે મારા છોલા જે બનીને તૈયાર થઈ ગયા છે. હારે કરી છે બટેટાની સૂકી ભાજી, જે સૂકું શાક હોય ને સાઈડમાં ખાવામાં બહુ મજા આવ્યો, તો એ બનાવ્યું છે. અહીંયા છે ભટુરાનો લોટ જે બાંધીને રાખી દીધો છે, સાહેબ આવે એટલે ગરમ ગરમ ભટુરા ઉતારીશ, અને સલાડ તૈયાર જ છે, ચીબડા અને ડુંગળી. તો હાલો આ છે આજનું મેનુ, તો તમે બધાએ આવી જાઓ છોલે ભટુરે ખાવા, સાહેબ આવે ને પછી થાળી તૈયાર કરું અને પછી બધાએ આવી જાઓ. થાળી તૈયાર છે, તો આવી જાઓ બધા વ્યારા કરવા. તો પંજાબી થાળી છે આજે, છોલે ભટુરે, બટેટાની સૂકી ભાજી, સલાડ અને ઠંડી ઠંડી છાસ. જલ્દીથી બધા આવી જાઓ. તો હાલો ધારા અને પપ્પા અને બાન બધા ભેગી છે જમવા, અને હું બનાવીશ ગરમ ગરમ ભટુરા. હા છાસ છાસ છાસ. હાલો બા ચાલો, હાલો પેલા છે ને ટેસ્ટ કરો ને પછી મને કયો, જલ્દી જલ્દી ટેસ્ટ કરો ને પછી મને કયો. અને મેં છે ને મેંદાના ભટુરા નથી બનાવ્યા, ઘઉંના ને મેંદાનો લોટ બે મિક્સ કરીને પછી ભટુરા બનાવ્યા, ના સોડા કંઈ નહીં, પણ તોય જો કેવા ફૂલેલા મસ્ત બન્યા છે. હવે ટેસ્ટ કેવો હોય ધારાને પપ્પા ખાય પછી ખબર પડે. ધારા કેવા બન્યા? વાહ, ધારાને તો ફેવરેટ છે, મસ્ત. તો હાલો હવે છે ને બધાએ જમી લ્યો, આપણે પરીક્ષામાં પાસ, તો મસ્ત બન્યા. તો હવે ગરમ ગરમ છે ને બનાવીને દેતી જાઓ. હાલો બા બેસી જાઓ, તમે આવી જાઓ. હાલો હાલો, તો પછી જો આજ મોડું થઈ ગયું, 9 થઈ ગયા, પછી મળીએ. જો કેવા મસ્ત ફૂલી ફૂલીને તૈયાર થાય છે ભટુરા, કોઈ કહે કે ઘઉંના મેંદાના છે ભટુરા. તો હાલો આવી જાઓ, બાને ગરમા ગરમ આપી દઉં ભટુરું, એટલે બા ટેસ્ટ કરે. હાલો કેવા બહેના બા? હા જો ધારાય બોલાવે, બધાય આવી જાઓ. તો હાલો હવે તમે જમી લ્યો અને હું હવે ગરમ ગરમ ભટુરા બનાવતી જાઉં ને આ બધાને દેતી જાઉં. તો હાલો મૈડા, પાવર બોલે ભટુરા વધારે કવાય ગયા ને, તે ઉછલી ઉછલી છોલા ભટુરા બોલે. ડુંગળી વાળું હોય એટલે ઓછું ભાવે, પણ સૂકી ભાજી હતી એટલે વાંધો ન આવે, બા સૂકી ભાજી ભટુરા ખાઈ લઈ. ને માનવ ના ફેવરેટ, મારા ફેવરેટ, ધારાના ફેવરેટ, વધારે વધારે અમારા ઘરમાં બનતી વસ્તુ કઈ હોય ને તો છોલે ભટુરે. તો હાલો આજ વાત ઉપર આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ. તમને કેવો લાગ્યો આજનો બ્લોગ? જો તમને ગમ્યો હોય અને મારા છોલે ભટુરા ગમ્યા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો,
ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછા કાલ મળશું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, બાય બાય.